ખાસ મહત્વપૂર્ણ બાબતો પણ વરસાદને લઈને જાણવી રહી. ગ્રાફિક્સ થકી આપને દર્શાવી દઈએ કે કયા કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે આપને દર્શાવી દઈએ કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમને લીધે ભારે વરસાદ આવશે, એટલે કે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આખા રાજ્યમાં વરસાદ દેખાઈ રહ્યો છે. 24 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ તરફ જૂનાગઢના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા છે. એક તરફ જૂનાગઢમાં હજી પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેની વચ્ચે આગામી દિવસોમાં પણ 7 ઇંચથી વધુ વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જામનગરમાં 5 ઇંચ જેટલો વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રમાં ખાસ તો વરસાદનું જોર વધારે દેખાઈ રહ્યું છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે અને રાજ્યના વરસાદથી વંચિત વિસ્તારોમાં પણ વરસાદ પડશે. હજી ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હજી વરસાદ જોઈએ એટલો નથી વરસ્યો. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી તેઓએ વ્યક્ત કરી છે. 26 અને 30 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, જેની અસર ચોમાસા પર પડશે, જેની અસર વરસાદ પર પડશે. ઓગસ્ટ મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે, કારણ કે હજી ઘણા એવા વિસ્તારો છે કે જેમાં વરસાદની ઘટ છે. તો આ તરફ